नमस्कार दर्शक मित्रों, गुड न्यूज गुजरात में हूँ अर्पिता पंड्या आपनु स्वागत करू छु। मित्रों, जीवन रूपी आ संपुट ज्यारे खुले छे त्यारे तेमाथी निकले छे सफलता, निष्फलता, सुख दुख, संघर्ष, परिणाम अने एवुं घणुं बधुं। परंतु जीवन कई दिशा में जशे तेनो सगळो आधार होय छे माणसना व्यक्तिगत अभिगम पर, तेना मनोबळ पर अने तेना आत्मविश्वास पर। जो आ मजबूत हशे तो जीवन एक सुंदर दिशा पकड़ी ज लेशे। गुड न्यूज गुजरात में अमे आवी ज सुंदर, सफल अने सकारात्मक घटनाओनो रसथाळ आपना सुधी लईने आवीए छीए, जे आपणने जीवन में प्रेरणा आपी जाए। तो चालो खोलीए आपणो आ संपुट गुड न्यूज गुजरातनो पिटारो अने शुरू करिए आपणो कार्यक्रम गुड न्यूज गुजरात परिक्रमा। मित्रों, તમને એવું નથી લાગતું કે આપણે બધા આપણા જીવનમાં પરિક્રમા જ કરી રહ્યા છીએ? જેમ કે પૃથ્વીએ જન્મ લેતાની સાથે જ સૂર્યની આસપાસ પરિક્રમા શરૂ કરી દીધી, માનવ શરીરમાં પણ અણુએ અણુમાં પરિક્રમા જ ચાલતી હોય છે। પરિક્રમા થકી જ બધું એકબીજામાં પરિવર્તિત થાય છે। ત્યારે આજે ગુડ ન્યૂઝ ગુજરાતમાં વાત કરવી છે આવી જ એક આજસાસભર પરિક્રમા વિશે, નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે। આ પરિક્રમા ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે। આ એક મહિના દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે। નર્મદાયન માટે એવું કહેવાય કે ગંગા સ્નાને પાવન, યમુના પાને પાવન, પણ નર્મદા મૈયા દર્શન માત્રે નામે પાવન। અને નર્મદાના મહિમા તો શબ્દમાં વર્ણવી જ નહીં શકાય, એ અનુભવ કરવા જેવો છે। કે મારી સાથે 75 વર્ષના અમારા મા છે, એ પણ મારી સાથે હિંમતથી આ પરિક્રમા કરે છે। કે આજથી અમે પહેલાં 25 વર્ષ પહેલાં આવેલા ને, તે વખતે એવી સ્થિતિ હતી કે કોઈ જાતનું એ લોકોને ખબર નહોતી, એટલે આ રસ્તા પણ નહોતા। અમે નર્મદાને કિનારે કિનારે તે વખતે રસ્તો બી નહોતો, તે વખતે 25 વર્ષ પહેલાં, અને તે વખતે અમે પરિક્રમા કરી લીધી, બહુ કઠિન પરિક્રમા હતી। એની જગ્યાએ અત્યારે એટલી સરસ સગવડ છે અને વ્યવસ્થા છે અહીંયા આગળ, કે અમે ઘણા ખુશ થઈ ગયા અને બહુ આનંદમાં છે। હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે ત્યારે એ પ્રવાહ ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે, તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે, આથી જ અહીં નર્મદા નદીને ઉત્તર વાહિની કહેવામાં આવે છે। રોજનું મિનિમમ 15,000 માણસ તો હોય જ છે, અને શનિ રવિએ લાખ ઉપર પબ્લિક જતી રહેતી હોય છે। અમે રોજ નવો નવો નાસ્તો બનાવીએ છીએ, ઇડલી હોય છે, ઢોકળા હોય છે, સમોસા હોય છે, પૌવા હોય છે, સેવસર, અને બધા જ પરિક્રમાવાસી જે આવે છે બધા જ ચા નાસ્તો અહીં ફૂલ કરીને જાય છે, કોઈ એમને એમ જતું નથી અહીંયાથી। ઘણા બધા સ્ટોલ છે જે અમને ચા આપે છે, નાસ્તો આપે છે, અમને આ આપણે નજીક જે ઊભા છે ત્યાં અમને ચણા આપ્યા છે, ખૂબ સારી આ સેવા છે। આવી નવી જો આપણી સંસ્કૃતિ અને પરંપરાને સાચવવાનું ખૂબ સારું આ માધ્યમ બની રહ્યું છે, કે આજે ઘણા બધા લોકો આવે છે
ગુજરાતથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, ઘણા બધા અમને માણસો મળ્યા જે ખૂબ દૂર દૂરથી અહીં આવ્યા છે. આ ખૂબ અદ્ભુત પર્વ છે જે ચૈત્ર મહિનામાં આપણે ચાલે છે, એ ખરેખર જ મા નર્મદાના આશીર્વાદ રૂપી છે. શરૂઆત કરી તો નદીના કાંઠા ઉપર બે ત્રણ ભાઈઓ સાથે ચા અને નાસ્તો આપવાની શરૂઆત કરી દીધી. આજે છેલ્લા 8-1 વર્ષ ઉપર અમે આ પહેલો પ્રોગ્રામ કર્યો હતો અને ત્યાર પછી ત્યાં જગ્યાનો અભાવ હોવાના કારણે અમે મંદિર સાથે આ પ્રોગ્રામ ચાલુ કર્યો. આજે જે તે સમયે 100-150 માણસ આવતા હતા, આજે લાખોમાં પરિક્રમાવાસીઓ આવે છે, જેને લઈને અમારે અહીંયા બધી વ્યવસ્થા કરવી પડી છે. પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી નર્મદા પરિક્રમા આશરે 22 કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં 2 વખત હોડીમાં બેસીને નર્મદા નદીને પસાર કરવી પડે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. દેશની ઓળખ તે તેનો ધ્વજ હોય છે, પરંતુ શું ભારતનો તિરંગો પહેલેથી જ આવો હતો? અનેક લોકોએ ઝંડાની પ્રતિકૃતિ તૈયાર કરી અને અંતે પ્રવર્તમાન ધ્વજ તૈયાર થયો. આ પ્રક્રિયા પૈકીનો એક ધ્વજ આજે પણ ગુજરાતના ભાવનગરમાં સચવાયેલો છે, જે સાક્ષી છે ભારતની સ્વતંત્રતાના ઇતિહાસનો, તેના બલિદાનનો. આ ધ્વજ અને તેના નિર્માણમાં એક ગુજરાતી મહામાનવનું અનન્ય યોગદાન છે, જેમનું નામ ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પથદર્શક તરીકે અંકિત કરી શકાય તેવા શ્રી સરદારસિંહ રબુભા રાણા. સ્ટુટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છે. એની પાછળ ભૂમિકા એવી હતી કે લંડનમાં જે વિદ્યાર્થીઓ હતા, ભારતીય વિદ્યાર્થીઓ, એ કોલેજોમાં ભણતા ત્યારે અંગ્રેજ છોકરાઓ એમને ચીડવતા કે તમારો રાષ્ટ્રધ્વજ કયો. એ વખતે તો યુનિયન જેક જ હતો, તો કે યુનિયન જેક તો અમારો રાષ્ટ્રધ્વજ, તમારો તો છે જ નહીં કંઈ. એ મગજમાં ઠસી ગયું હતું બધાને. એટલે ઇન્ડિયા હાઉસમાં બેસીને નક્કી થયું કે આપણે આપણો રાષ્ટ્રધ્વજ એક તૈયાર કરવો, અને માત્ર તૈયાર કરવો નહીં, આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં આખી દુનિયાના જે લોકો આવે છે એની સામે ફરકાવવું. 1907માં મેડમ કામા અને સરદારસિંહ રાણા આ બંને સ્ટુટગાર્ડ ગયા અને ત્યાં હિન્દુસ્તાનનો પહેલો ત્રિરંગો ધ્વજ એમણે પોતે બંનેએ રાતભર જાગીને આ ડિઝાઇન પણ એમણે બનાવી, હાથે સોય દોરા લઈને, ટેવા લઈને આખો ધ્વજ તૈયાર કર્યો. 3 સેટ તૈયાર કર્યા. આ ક્રાંતિકારીઓ હતા એટલે એક સેટથી એમને થાય નહીં, એક જો ક્યાંકથી પકડાઈ ગયું હોય તો બીજું કામ લાગે, બીજું પકડાઈ ગયું હોય તો, એ ડબલ દોરે 3 દોરે કામ કરવાવાળા લોકો હતા. તો 3 સેટ બનાવ્યા અને એમાં 3 કલર રાખ્યા, એકમાં લીલો, એકમાં કેસરી, પીળો કેસરી અને એકમાં લાલ કલર છે, અને વચ્ચે વંદે માતરમ લખ્યું છે. ઉપર 8 કમળ છે, સૌથી નીચે એક બાજુ સૂર્યનું નિશાન છે, બીજી બાજુ ચંદ્રનું નિશાન છે, જે હિન્દુ મુસ્લિમની એકતાના સંદર્ભની અંદર આ સિમ્બોલિક એમનું ધ્વજમાં સ્થાન આપ્યું. વંદે માતરમ એ આ ક્રાંતિ મંત્ર હતો, આ ક્રાંતિકારીઓનો આ ક્રાંતિ મંત્રને એમણે વચ્ચે મૂક્યો. અને 8 જે કમળ મૂક્યા ઉપર, એ 8 કમળ એ વખતે બ્રિટિશ સામ્રાજ્ય જે હતું એના 8 પ્રોવિન્સ હતા, 8 ગવર્નરો હતા. હિન્દુસ્તાનને રાણી વિક્ટોરિયાએ 8 ભાગમાં વહેંચ્યું હતું અને ગવર્નરોના હાથની અંદર આ શાસન હતું. તો એ વખતે એમણે આ ડિઝાઇનની કલ્પના કરી. 2 આખા જે ધ્વજ છે એ અત્યારે ઉપલબ્ધ છે. એક પૂનાની કેસરી છાપું જે છે એની ઓફિસ છે એની અંદર છે, અને એક અમારી પાસે, અમારા કુટુંબની પાસે આ રાષ્ટ્રધ્વજ જ્યારે હિન્દુસ્તાન પહેલી વખત રાણાજી આવ્યા ત્યારે એમની સાથે લેતા આવ્યા હતા. મેડમ કામા, સરદારસિંહ રાણા, મિસ્ટર હિન્ડમેન, આ બધા પછી એ પરિષદમાં ભાગ લેવા ગયા. અડચણ બહુ પડી કે નહીં, આ તમને તો, તમે તો ગુલામ દેશ છો, પણ ગમે તેમ કરીને એમણે સ્થાપના કરી પોતાની, અને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. રાણા સાહેબ અને મેડમ કામા અને મિસ્ટર હિન્ડમેન ત્રણે તૈયાર કર્યો હતો. એ પ્રસ્તાવની સાથે મેડમ કામા મંચ ઉપર ઊભા થાય છે. તો એક ઐતિહાસિક ઘટના કેવી છે, અને ધ્વજ ફરકાવે છે,
આ અમારો રાષ્ટ્રધ્વજ છે, આ તો હુતાત્માઓના લોહીથી રંજીત ખરડાયેલો અને બલિદાનોથી મુક્ત હિન્દુસ્તાનની આ સ્વાધીનતાનો ધ્વજ છે. એટલું કહીને એમણે આખા ઠરાવની વાત કરીને પછી છેલ્લે એમ પણ કહ્યું કે અમારા રાષ્ટ્રધ્વજને સન્માન કરવા બધા ઉભા થયા અને આખી પરિષદ ત્યાં ઊભી થઈ, બધાએ સેલ્યુટ કરી. એક શતકથી વધારે સમયથી પ્રેરણા આપી રહેલા આવા અનેક તિરંગાને સલામ છે. સલામ છે દરેક સ્વાતંત્ર્ય સેનાની અને તેમના યોગદાનને. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. સવારના કુમળા તડકામાં કે સમી સાંજે પક્ષીઓનો કલરવ સાંભળવા કે ઠંડા પવનની મજા લેવા ઘરની આસપાસ ક્યાં જઈ શકાય? જવાબ એક જ હશે, બગીચામાં. અમદાવાદના નાગરિકો માટે સારા સમાચાર છે. શહેરના તિલકબાગ, પરિમલ ગાર્ડન, ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કમાં રિનોવેશનનું કાર્ય પૂર્ણ થયું છે. તો ચાલો નજર કરીએ અને લટાર મારીએ નવીનીકરણ પામેલા અને પોતાની એ જ ઓળખ જાળવી રાખતા આ ઉદ્યાનોમાં. અમે જ્યારે આવ્યા ત્યારે મોટા ઝાડ જે તમે આજુબાજુ જુઓ છો એ તો હતું જ, આ લેક જે હતું એ પણ હતું, અને કમલભાઈએ થોડું ઘણા જે સ્ટ્રક્ચર્સ કરેલા, જે પેલું બોગનવેલિયાનું આર્બર છે અથવા ત્યાં જે બ્રિકના કોલમ્સ છે એ હતા, પણ બાકી કંઈ નહોતું બગીચામાં. પાથવેઝ ખતમ થઈ ગયેલા, ફાઉન્ટન જે હતા એ ચાલતા નહોતા, ચિલ્ડ્રન્સ પ્લે ઇક્વિપમેન્ટ બગડી ગયેલું, ટોયલેટ્સની હાલ બહુ જ ખરાબ હતું, એક જીમ હતું પણ એટલું ગંદુ જીમ હતું કે કોઈ ત્યાં અંદર જઈ જ ના શકે. પણ પરિમલ એક એવો બગીચો છે જે લોકોમાં બહુ જ પોપ્યુલર છે. અમદાવાદમાં બધા લોકોને પરિમલ સાથે કંઈ ને કંઈ મેમરી જોડાયેલી છે નાનપણથી, એટલે એક બહુ પ્રિય બગીચો છે. એટલે એવા પ્રિય બગીચાને લઈને એની જે યાદો પ્રોટેક્ટ કરીને, બધા ઝાડને પ્રિઝર્વ કરીને પાછો કેવી રીતના એને ડેવલપ કરવાનો વોઝ ધ ચેલેન્જ, વોઝ કે અમારા માટે કામ હતું. એટલે અમે એવી રીતના કરેલું છે. એટલે તમે જોશો તો એક ઝાડ અમે કાપ્યું નથી, શિફ્ટ નથી કર્યું. જે જૂના સ્ટ્રક્ચર્સ છે અમે કાઢી શકતા હતા, પણ અમે બધા પ્રિઝર્વ કર્યા, એને રિપેર કર્યા છે. અહીંયા પહેલાં એટલું બધું ફેસિલિટી અહીંયા સારી ન હતી, પરંતુ હવે ખૂબ સારું બનાવ્યું છે અહીંયા. એન્ડ બધા લોકો વધુ સંખ્યામાં આવે છે, મજા બી આવે છે બહુ બધાને. અહીંયા જીમ છે, વોકિંગ ટ્રેક છે, ખૂબ બધી સગવડ છે, સારી સગવડ છે, ક્લીન રહે છે. અલગ અલગ બર્ડ્સ છે, બટરફ્લાઈઝ છે, એમને એક સંગ્રહ થાય, એમના માટે એક જગ્યા મળે, એના માટે ઇમ્પોર્ટન્ટ છે. આજે આજકાલ આપણા શહેરોની અંદર આપણે અલગ અલગ ટાઈપના ઝાડ કે શ્રબ્સ આપણે રોપી નથી શકતા, લોકલ સ્પીસીઝ રોપી નથી શકતા. તો પબ્લિક પાર્ક એક એવી જગ્યા છે જ્યાં બધું આપણે ભેગું કરી શકીએ. ત્રીજું કે પબ્લિક પાર્ક એટલી મોટી જગ્યાઓ છે કે જે રીતે પાણી જે શહેરની અંદર પડે છે, તમે એ બધું પાણી પબ્લિક પાર્ક તરફ તમે ડ્રેન કરો, ના કે ગટરમાં ડ્રેન કરો, તો પબ્લિક પાર્કની અંદર ડ્રેન કરીને એ બધું પાણી તમે જમીનની અંદર ઉતારી શકો છો. તો આ પણ પબ્લિક પાર્ક જે છે એમાં જેટલું પણ પાણી છે એ બધું જમીનની અંદર ઉતરે છે, પણ આ તો પબ્લિક પાર્કનું જ છે. પણ મોટો પબ્લિક પાર્ક હોય તો બાજુનું પણ પાણી તમે લઈ શકો, એટલે પાણીનું વિકાસ, પાણીનું ડેવલપમેન્ટ તમે વ્યવસ્થિત કરી શકો. તો આજે જ્યારે આપણે વિચારીએ છીએ કે શહેરો ઘણી વખત એમના પાર્કથી વખણાયા છે, આજે તમે ન્યુયોર્કની વાત કરો તો ન્યુયોર્કમાં લોકો વાત કરે છે તો સેન્ટ્રલ પાર્કની વાત કરે છે, બરાબર છે. તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ પાર્ક્સ એવી રીતના છે કે જેના લીધે એ શહેરનું નામ પણ થયેલું છે. તો પબ્લિક પાર્ક એક સારા શહેરનું એક હોલમાર્ક છે, અને સારું પબ્લિક પાર્ક એટલે એક સારું શહેર. આવી જ રીતે અમદાવાદની ઓળખ સમાન તિલકબાગ તથા પરિમલ ગાર્ડન જેવા બગીચાઓ રિનોવેશન પછી ફરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ બગીચાઓમાં ટ્રેન્ડિંગ વિલાયતી નસલના છોડને બદલે દેશી જૂના વૃક્ષોને એમ જ રહેવા દઈ નવીનીકરણ હાથ ધરાયું હતું. નેટિવ પ્લાન્ટ્સ એટલા માટે રોપવા જોઈએ કે આપણા હવામાન માટે, આપણા સોઇલ માટે, આપણા પાણી માટે, આપણા ટેમ્પરેચર માટે એ ઝાડ આ જમીનના છે અને એ ઝાડ આ આ કન્ડિશન્સથી ટેવાયેલા છે એટલે એ વ્યવસ્થિત ડેવલપ થશે. પણ મોર ઇમ્પોર્ટન્ટલી એ ઝાડ એવા છે કે એ લોકલ પક્ષીઓને એટ્રેક્ટ કરી શકે, બટરફ્લાઈઝને એટ્રેક્ટ કરી શકે, ઇન્સેક્ટ્સને એટ્રેક્ટ કરી શકે. એટલે જે બાયોડાયવર્સિટી રિચનેસ જે આપણે કહીએ, જે કુદરત માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ ઝાડ જ તમને આપી શકશે. તમે એકદમ એક્ઝોટિક ઝાડ લેશો તો ફટાફટ ઉગી તો જશે. કોનોકાર્પસની તમે વાત કરી, એ 3 મહિનામાં ઉગી જશે. પણ એ ઝાડનો કંઈ મતલબ જ નથી. એ ઝાડ ના તો કોઈ બર્ડ લાઈફને સપોર્ટ કરી શકશે, ના તો એ ઝાડ સોઇલને ઇમ્પ્રૂવ કરશે, ના તો એનું લિટર સારું છે. એટલે એટલું જ છે કે ફટાફટ ઉગી જાય. અતીતને આજમાં જીવંત રાખી રિનોવેશન થયેલા આ ઉદ્યાનોને અમદાવાદના લોકો ભરપૂર માણી રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. મિત્રો, ટેકનોલોજીના આજના આ યુગમાં કંઈ પણ વસ્તુ અશક્ય નથી. ઇમ્યુનિટી બૂસ્ટર ગણાતા અને ઠંડા પ્રદેશમાં ઉગતા મશરૂમ હવે ગુજરાત જેવા ગરમ પ્રદેશમાં પણ ઉત્પન્ન થવા લાગ્યા છે. આપને નવાઈ લાગશે, પણ આ કમાલ કરી બતાવી છે રાજકોટના એક વ્યક્તિએ. તો આવો જાણીએ કેવી રીતે હિતેશભાઈએ ઘરમાં જ મશરૂમની ખેતી કરી અને બન્યા આત્મનિર્ભર. મશરૂમ આ નામ સાંભળી લોકો નાકનું ટેરવું ચડાવતા હોય છે, પરંતુ સાચી વાત એ છે કે મશરૂમ ગંભીર બીમારીઓમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેનો ઉપયોગ થાય છે. આ મશરૂમ કે જે લગભગ 450 પ્રકારના હોય છે, જેમાંથી 70-80 પ્રજાતિ ખાવા લાયક હોય છે અને મોટે ભાગે ઠંડા પ્રદેશોમાં જ તે ઉગતું હોય છે. આથી ખૂબ ઊંચી કિંમતે બજારમાં વેચાય છે. પણ આપને જણાવતા આનંદ થાય છે કે આજ મશરૂમની કેટલીક પ્રજાતિ ઉગાડવી ગુજરાત જેવા શુષ્ક પ્રદેશમાં પણ શક્ય બની છે, જેથી તેની કિંમત પણ ઓછી થઈ શકી છે. કોણે અને કેવી રીતે આ શક્ય બનાવ્યું, ચાલો જોઈએ. આ વિચાર લોકડાઉન વખતનો છે કે લોકડાઉનમાં ફ્રી હતા તો કંઈક નવું કરીએ, ને કંઈક ઇમ્યુનિટી બૂસ્ટર ની કંઈક આપણે આયુર્વેદમાં કંઈ મળી જાય એવું તો શોધીએ, ને એવા બધા ઘણા બધા વિચારો આવતા હતા. કંઈક સાઈડની ઇન્કમ કંઈક જનરેટ કરીએ એવા બધા વિચારો આવતા હતા. એટલે એ ટાઈમમાં બધું સંશોધન કરતાં મશરૂમ વિશે જાણવા મળ્યું, મશરૂમની ઘણી બધી પ્રજાતિ વિશે જાણ્યું. પછી આ કોર્ડીસેપ મિલેટરીની આ પ્રજાતિ છે એના વિશે ઘણું બધું જાણ્યું અને એનામાં અમે આગળ વધ્યા. એમાં આ કોર્ડીસેપ મિલેટરી છે અને લેબમાં ઉગાડવા માટે એનું ટેમ્પરેચરને કંટ્રોલ કરવું પડે, ભેજનું પ્રમાણ જાળવવું પડે. એટલે અમે લેબમાં 18 ડિગ્રી એનું ટેમ્પરેચર મેન્ટેન કરીએ છીએ, 18-20 ડિગ્રી, અને ભેજનું પ્રમાણ 70-80% રાખીએ છીએ. અને બહારના કોઈ દૂષણ કન્ટામિનેશન અંદર ન આવે એનું બધું અમે ધ્યાન રાખીએ છીએ. અંદર જવામાં હાથ સેનેટાઈઝ કરીએ છીએ, ગ્લોવ્સ પહેરીએ છીએ વગેરે પ્રિકોશન ઘણા બધા જાળવીએ છીએ અમે. રાજકોટના હિતેશભાઈ મારડિયાએ હિમાચલ પ્રદેશની એક સંસ્થામાં ટ્રેનિંગ લઈ ઘરે જ લેબ તૈયાર કરી અને મશરૂમની કોર્ડીશેપ મિલિટરી પ્રજાતિ, જેને કીડા જડી કહેવાય છે, તે બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં અસફળતા મળી, પરંતુ બાદમાં તેઓ સફળ થયા. એ કુદરતી અવસ્થામાં થાય અને કૃત્રિમ રીતે બનાવી એમાં જનરલી ફરક તો હોય જ છે. કુદરતી અવસ્થામાં થાય છે એ એકદમ દુર્લભ હોય અને એકદમ ઓછા પ્રમાણમાં મળે છે અને કિંમત એની ઘણી બધી હાઈ હોય છે. પણ એ નેચરલ વસ્તુ છે, કુદરતમાં ઉગેલી છે, એની રીતે ઉગેલી છે એટલે એની કિંમત બહુ હાઈ છે. અને એ કૃત્રિમ જે આપણે અત્યારે લેબમાં બનાવીએ છીએ એના કરતાં તો ઘણી બધી કિંમત એની ઊંચી છે. જો કે મશરૂમની ખેતી સરળ નથી હોતી, લાખોનો ખર્ચ અને ખાસી ધીરજની જરૂર પડે છે. 1-1.5 ગ્રામ મશરૂમના ઉત્પાદન માટે 2-3 મહિના જેટલો સમય લાગે છે. હાલ હિતેશભાઈ મશરૂમને 3 પ્રકારે વેચી રહ્યા છે. એક છે ડ્રાય મશરૂમ, બીજું પાવડર સ્વરૂપ અને ત્રીજું કેપ્સ્યુલ ફોર્મમાં. 1 ગ્રામ મશરૂમની કિંમત લગભગ 100 રૂપિયા છે. કેન્સર, હૃદયરોગ, થાઇરોઇડ જેવી બીમારીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ પ્રકારના મશરૂમ ખૂબ ઉપયોગી છે. જનરલી મશરૂમ આ કોર્ડીસેપ મિલેટરી મશરૂમ છે એ જનરલી 3 મહિના જેવો સમય 90 દિવસ જેવો લાગે છે.
બોટલમાં એનું કલ્ચર નાખ્યા પછી 60 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. હિતેશભાઈ કહે છે તેઓ પોતાની સૂઝબૂઝ દ્વારા મશરૂમની ખેતી કરીને આત્મનિર્ભર બન્યા છે. ત્યારે જો સરકાર સપોર્ટ કરે તો તેઓ અન્યને પણ આ બિઝનેસ સાથે જોડીને આત્મનિર્ભર બનાવી શકે છે. એવી અપેક્ષા રાખી શકીએ કે ગુજરાતમાં મશરૂમ વિશે પ્રજાને બહુ ખ્યાલ નથી, જાગૃતતા નથી. મશરૂમ શું છે, ઘણા એવું માને છે કે આ તો નોનવેજ વસ્તુ છે, પણ ખરેખર એવું કાંઈ નથી. મશરૂમ વિશે જો પ્રજાને જાણકારી મળે અને જો એનો વપરાશ વધે તો એનું ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારીએ તો પછી ઘણા બધાને રોજગારી મળે, તો થોડુંક આમાં સરકાર પ્રોત્સાહન આપે તો રોજગારીનો પણ મોટો સ્ત્રોત બની શકે. રાજકોટના હિતેશભાઈ પોતાની સૂઝબૂઝ દ્વારા પોતે આત્મનિર્ભર બન્યા છે અને સરકાર પાસે પણ તેઓ એક અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને થોડો સપોર્ટ મળે તો તે બીજાને પણ આત્મનિર્ભર બનાવી શકે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ. ગરમીની સીઝનમાં ઠંડુ ઠંડુ ખાવાનું અને પીવાનું કોને ન ગમે, અને એવું કંઈક જે ઠંડક આપવાની સાથે સાથે પૌષ્ટિકતા પણ પ્રદાન કરે, તો એથી રૂડું શું હોઈ શકે? મિલેટ સ્મૂધી. જી હા, અમૃતરૂપી શ્રીઅંતથી બનેલી આ સ્મૂધી આપના શરીરને ઠંડક તો આપશે, સાથે સાથે પૌષ્ટિકતાથી ભરપૂર છે. તો આવો ચાખીએ મિલેટ સ્મૂધીનો સ્વાદ. મારું નામ દર્શના ધર્મેશ ઉપાધ્યાય છે. હવે ઉનાળો આવી ગયો છે તો દરેકને એમ થાય કે અમે ઠંડુ પીએ, ગરમીની સીઝન છે તો ઠંડુ પીવાનું દરેકને મન થાય છે. આ વખતે અમે એવી હેલ્ધી ડ્રિંક તમને બતાવવાના છીએ કે જે તમે ઘરે તમારા ઘરના વસ્તુમાંથી જ, ફ્રૂટ્સ છે કે અમુક ઘરની વસ્તુમાંથી જ તમે હેલ્ધી ડ્રિંક્સ બનાવી શકો છો. મિલેટના સાદા ભાત યુઝ કર્યા છે. મિલેટ, પોઝિટિવ મિલેટની વાત કરીએ તો પોઝિટિવ મિલેટ આપણે જે રેગ્યુલર ઘઉં ચોખા ખાઈએ છીએ એ રીતે બનાવી નથી શકાતું. આને કમ્પલસરી 6-8 કલાક પલાળવા પડે છે, એટલે આને પહેલાં 6-8 કલાક પલાળી અને પછી એને ભાત બનાવવામાં આવે છે. ભાત બનાવાઈ ગયા પછી એને ઠંડા કરવામાં આવે છે અને આને એક મિક્સર બાઉલમાં, એમાં તમે એક બાઉલ તમે મિલેટના ભાત બનાવેલા છે એડ કરો. એમાં અડધો બાઉલ સફરજન, અડધો બાઉલ ચીકુ, 4-5 પેશી ખજૂરના, પછી 4-5 ચમચી તમે દેશી ગોળ, 1-500 ગ્રામ તમે કોકોનટ મિલ્ક નાખો અને ચિયા સીડ્સ તમે જે પલાળ્યા છે અડધો બાઉલ એ નાખી અને એને ક્રશ કરી લો. મિક્સરમાં બરોબર ક્રશ થઈ જાય એટલે તમે એને ગ્લાસ, સર્વિંગ માટે ગ્લાસમાં કાઢી અને તમે ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. એ લિટલ મિલેટમાંથી બનાવી છે. લિટલ મિલેટ એને આફ્રિકન મિલેટ પણ કહે છે. આફ્રિકાના લોકો, ત્યાંના લોકો આ મિલેટનો ખાવામાં ખૂબ વધારે પડતા ઉપયોગ કરતા હોય છે અને આને ગુજરાતીમાં કુરી અને અથવા તો ગાજરો કહે છે. અને આના ફાયદા તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ, PCOD, થાઇરોઇડ પ્રોબ્લેમ હોય, પછી ઇનફર્ટિલિટી હોય, સ્પર્મ કાઉન્ટ લેસ હોય, એ બધામાં આ ખૂબ જ ઉપયોગી છે. અને જે ટેનિસ રમતા હોય છે, જે મેરેથોન દોડમાં ભાગ લેતા હોય છે, એ લોકો માટે લિટલ મિલેટનો ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આ એનર્જીનું કામ કરે છે અને જે ગર્ભવતી મહિલા હોય છે એ સ્ટાર્ટિંગથી તો 9 મહિના સુધી લિટલ મિલેટનો ઉપયોગ કરે છે ખાવામાં, તો એનાથી બાળક, જે આવવાવાળું બાળક છે એની કરોડરજ્જુ અને જે મગજનો જે વિકાસ છે એ ખૂબ જ સરસ અને સારો થાય છે. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે કાર્યક્રમમાં આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.